હવે જુઓ, તમને લોકોને ખબર છે કે તમારા લોકોનું જે ધોરણ 12 સાયન્સનું જે રિઝલ્ટ છે એ આવી ગયું છે, અને જે ફાર્મસી છે એની જે પ્રોસિજર છે એ તમારે લોકોને સેના બેઝ ઉપર થવાની છે? તો કે ગુજરાત બોર્ડ અને જે તમારા ગુજકેટને આધારે તમારા લોકોની જે પ્રોસિજર થવાની છે, અને એમાં તમારે કેટલું, તો 50-50% આધારે તમારા લોકોનું મેરિટ બનશે. બીજી વસ્તુ કે તમારે ફાર્મસી છે તો એમાં તમારા લોકોનું શું કન્સિડર થશે? તો કે ફાર્મસી માટે તમારા લોકોના PR કન્સિડર થશે. તમારે જે ઓલ ઓવર જે PR થતા હશે સાયન્સના એ તમારા લોકોના કન્સિડર થશે, ટકા કન્સિડર થશે નહીં. તો મેજર આ વિડીયોમાં તમને શું સમજાવવામાં આવ્યું છે કે ભાઈ બી ફાર્મ અને ડી ફાર્મ આ બધાને બહુ કન્ફ્યુઝન હોય છે કે ભાઈ આ છે શું, સમજી લેજો. ઘણા લોકો ભૂલથી ડી ફાર્મમાં એડમિશન લઈ લે છે, તો એ બે વચ્ચેનો શું તફાવત છે, તમે આગળ શું કરી શકો, તો એની માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે 12મા પછી જેટલી બી એડમિશન પ્રોસિજર થાય છે એની માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો, તેની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો આ ચેનલને તમે વધુ વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. હવે જુઓ, બી ફાર્મ અને ડી ફાર્મ. તો જે બી ફાર્મ છે એ બેચરલ ઓફ ફાર્મસી અને ડિપ્લોમા ઇન ફાર્મસી. ડી ફાર્મ એટલે શું થાય, ડિપ્લોમા ઇન ફાર્મસી. હવે તમે લોકો જુઓ, બી ફાર્મમાં એડમિશન લ્યો છો તો તમારે લોકોને 4 યર થશે, 4 યરનો આ ગ્રેજ્યુએશન લેવલનો કોર્સ છે. જ્યારે તમે લોકો ડી ફાર્મમાં માટે એપ્લાય કરો છો તો તમારા માટે 2 વર્ષનો આ કોર્સ થશે. રેડી, આ વસ્તુ ખાસ સમજાણી. આ 4 વર્ષનો કોર્સ છે, જ્યારે આ 2 વર્ષનો કોર્સ છે. હવે જુઓ, બી ફાર્મ છે એ તમે ક્યારે કરી શકો? હવે બેની એલિજિબિલિટીની વાત કરીએ તો બી ફાર્મ છે એ તમારે લોકોને 12 સાયન્સ પછી તમે લોકો કરી શકો. 12 સાયન્સ તમારે PCB, સમજો વસ્તુ એક ખાસ વાત, PCB સાથે અથવા તો PCM તમે આ સાથે એલિજિબિલિટી હોવી જોઈએ. રેડી, તમારે 12 સાયન્સમાં છે એ 55% હોવા જોઈએ. પછી તમે કેટેગરીમાં આવો છો તો તમને લોકોને થોડું ઘણું છે કન્સેશન મળે. પછી ડી ફાર્મ છે તો ડી ફાર્મમાં પણ એલિજિબિલિટી 12 સાયન્સ જ રહેશે, સમજી લેજો. એમાં પણ તમે PCB અને એમ, PCB વત્તા એમ, ઓકે, બેની એલિજિબિલિટી સરખી જ છે. બેના ફોર્મ એક સાથે જ ચાલુ થશે, બી ફાર્મ અને ડી ફાર્મ. બેની જે પ્રોસેસ છે એ કોણ કરશે, ACPC જ કરવાની છે. રેડી, તો આ ડિપ્લોમાનો કોર્સ રહેશે અને આ તમારો PCB અને એમ, અને આ 2 વર્ષનો રહેશે ડિપ્લોમા, અને જે બી ફાર્મ છે એ તમારે 4 વર્ષનો રહેશે. રેડી, તમારે ડી ફાર્મ છે એ બીજા, માની લો કે તમે કોમર્સ સ્ટ્રીમમાં છો અથવા તો આર્ટ્સ સ્ટ્રીમમાં છો, તો તમે લોકો બી ફાર્મ નહીં કરી શકો, સમજી ગયા. ડી ફાર્મ તમે 10મા પછી ડાયરેક્ટ ના કરી શકો, કેમ કે ઘણા લોકો શું માને કે ભાઈ ડી ફાર્મ એટલે ડિપ્લોમાનો કોર્સ છે, તો એ તમને લોકોને શું હોય, તો કે ડિગ્રી જે રીતે હોય તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગ, તો એ રીતે આમાં ડી ફાર્મનો હોય, બેમાં તમારે 12 સાયન્સ જ છે એ કમ્પલસરી રહેશે. હવે બીજી વસ્તુ, બી ફાર્મ અને ડી ફાર્મ. તો જુઓ, જે બી ફાર્મ છે તમારે લોકોને એ તમે લોકો કેટલા વર્ષ, તો કે તમારે લોકોની 4 વર્ષનો તો કોર્સ છે એ તમને લોકોને પણ ખબર છે કે ભાઈ 4 વર્ષ. એના પછી માની લો કે તમારે લોકોને એમ ફાર્મ કરવું છે, તો એમ ફાર્મ માટે તમારે કેટલા વર્ષ થશે, તો કે 2 વર્ષ. રેડી, એટલે ટોટલ તમારે બી ફાર્મ અને એમ ફાર્મના થઈને કેટલા વર્ષ થશે, 6 યર થશે. જ્યારે ડી ફાર્મ તમારે તો કે 2 વર્ષનો કોર્સ છે, સમજો. હવે 2 વર્ષ પછી તમને લોકોને એમ થાય કે ભાઈ અમારે લોકોને શું કરવું છે, તો કે એમ ફાર્મ કરવું છે, તો ડાયરેક્ટ તમે એમ ફાર્મ નહીં કરી શકો. રેડી, તો તમે લોકો ડાયરેક્ટ ડી ફાર્મ પછી છે તમે એમ ફાર્મ નહીં કરી શકો, એ વાત ખાસ યાદ રાખજો. હવે જુઓ, ઓલરેડી હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે અમારા માટે શું ફાયદાકારક રહીએ, તો જે ડી ફાર્મ છે એ વસ્તુ ખાસ યાદ રાખો. તમે 2 વર્ષ ડી ફાર્મમાં કરી લીધા છે, પછી ડાયરેક્ટ તમે લોકો બી ફાર્મના સેકન્ડ યરમાં પ્રવેશ મેળવી શકો. સેકન્ડ યર એટલે વધ્યા કેટલા, હવે 3 વર્ષ. એટલે તમારે ટોટલ જે ડી ફાર્મ અને બી ફાર્મની જે ડિગ્રી છે એ કેટલી, તો કે 5 વર્ષની થશે. રેડી, પછી તમે લોકો એમ ફાર્મ કરી શકશો, પણ ડાયરેક્ટ તમે બીજા છે આપણે કહેવાય બીજા યરમાં પ્રવેશ મેળવી શકો. તો એ જ સામે તમે ડાયરેક્ટ જુઓ, 12મા પછી ડી ફાર્મમાં પણ થાય છે, તો એ 4 વર્ષમાં તમારે પતી જાય, વત્તા તમારે 2 વર્ષ આ થાય. રેડી, તો આમાં તમે ટૂંકમાં ડી ફાર્મ કરીને બી ફાર્મ કરવા જશો ને તો તમારે 5 વર્ષ થશે, અને ખાલી તમે બી ફાર્મ કરશો ને તો તમારે 4 વર્ષમાં પતી જશે. ટૂંકમાં ઓલ ઓવર તમારે લોકોને જે 1 વર્ષ છે એ તમારે લોકોને બચી જશે. રેડી, હવે બીજી વસ્તુ કે ઓપોર્ચ્યુનિટી તમારે શું રહેશે.
જુઓ, માની લો કે તમે લોકો છે એ ખાલી ડી ફાર્મ કરો છો, તો તમને માત્ર ને માત્ર છે એ મેડિકલ સ્ટોર ઓપન ખોલવાની તમને લોકોને મંજૂરી મળશે. એ વાત ખાસ યાદ રાખો. માત્ર ને માત્ર તમારે કોઈ બી પ્રકારની મેડિસિન છે તો તમારે મેડિસિનનું ખાલી વેચાણ કરવાનું છે, સમજી ગયા? માની લો કે ડૉક્ટર તો જેને પ્રિસ્ક્રિપ્શન લખીને આપે છે ડૉક્ટર એને, તો એ તમારે લોકોને માત્ર માત્ર તમારે દવા આપવાની થાય, તમારે બીજી કોઈ એમાં ભૂમિકા ભજવવાની થાય નહીં. અને જ્યારે તમે લોકો બી ફાર્મ લ્યો છો તો એમાં તમારે મેન્યુફેક્ચરિંગ અને બીજું તમારે સેલ, એટલે કે તમે લોકો વેચી પણ શકશો અને મેન્યુફેક્ચર એટલે કે તમે કોઈ બી પ્રકારનું છે દવાનું જે પ્રોડક્શન છે, મેડિસિન છે, ડ્રગ્સ છે, તો એનું તમે પ્રોડક્શન કરી પણ શકો છો, એ પ્રોડક્શન કરતી કંપનીમાં પણ કામ કરી શકો છો રેડી, અને વેચી પણ શકો બે રીતે. તો આ દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારે લોકો માટે બી ફાર્મ છે એ વ્યવસ્થિત રીતે કરી શકે. બી ફાર્મ કોણ કરે ખબર? કે જે લોકોને માત્ર મેડિકલ સ્ટોર ઓપન કરવો છે, કારણ કે આનો જે ડ્યુરેશન છે એ તમારે 2 વર્ષ છે અને તમને ડિપ્લોમાનું સર્ટિફિકેટ છે એ આમાં મળી જાય છે. અને બી ફાર્મમાં તમારે લોકોને વ્યવસ્થિત રીતે તમારું ગ્રેજ્યુએશન થઈ જાય છે અને એમાં તમે સેલ્સ અને જે પ્રોડક્શન છે એ તમે બેયની એમાં છે એ તમને લોકોને મંજૂરી મળશે રેડી. ઓકે, તો હવે આની જે પ્રોસેસ છે એ કોણ કરે એ તમને કહી દઉં. હવે જ્યારે ફાર્મસી માટેની એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે ACPC છે એ એડમિશન પ્રોસેસ કરશે રેડી. તમારે લોકોને છે એ ફાર્મસીનું ફોર્મ ભરવાનું થશે. હવે ફાર્મસીનું જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમે લોકો બેમાં ફોર્મ ભરાઈ ગયું કહેવાશે, બી ફાર્મ અને ડી ફાર્મ એ બેમાં. ચોઈસ ફિલિંગ કરશો ત્યારે તમને 2 કોલેજ બતાડશે, સમજી ગયા? માની લો કે જે પહેલી કોલેજ તમારે લોકોને છે કે ભાઈ LM કોલેજ, તો એમાં તમને શું બતાડશે? તો કે ભાઈ ડિગ્રી ફાર્મસી. અને બીજી કોલેજ તમને બતાડશે LM કોલેજ, તો કે ડિપ્લોમા કોર્સીસ રેડી. તો આ જે 2 કોર્સીસ છે એ આ રીતની તમને બતાવશે. ચોઈસ ફિલ્ડમાં તમે જે રીતની કોલેજ નાખશો એ રીતની કોલેજમાં તમને લોકોને છે એ બધું બતાડશે રેડી. તો આમાં એડમિશન લેવા માટે તમારે લોકોને ACPCમાં 1 જ ફોર્મ ભરવાનું થશે. ચોઈસ ફિલિંગમાં તમને બંને કોલેજ અવેલેબલ થશે, ડી ફાર્મ અને બી ફાર્મ રેડી. તો જે ડી ફાર્મ છે એ તમને લોકોને ખબર છે કે 2 વર્ષનો કોર્સ છે અને બી ફાર્મ એ 4 વર્ષનો કોર્સ છે. ડી ફાર્મ કરીને તમે કરશો તો 3, એટલે ટોટલ તમારે 5 વર્ષ થશે બી ફાર્મ પૂરું કરતા રેડી. માત્ર ને માત્ર મેડિકલ સ્ટોર જ તમે ખોલી શકશો ડી ફાર્મમાં, અને બી ફાર્મ તમે કંપનીમાં બી જે ડ્રગ્સ છે એ તમે બધું બનાવી શકશો રેડી. અને જે બી ફાર્મ છે એ તમારે લોકોને જે મેડિકલ સ્ટોર પણ ખોલી શકશો રેડી. તો એમાં સેમા એડમિશન લેવું, મેં તમને 2ના ડિફરન્સ કીધા છે. હવે તમારે સેમા એડમિશન લેવું તમારી રીતે ડિસાઈડ કરવાનું છે રેડી. પણ બી ફાર્મમાં તમે જેમ બને એમ લેવું હોય તો લેજો રેડી. હવે શું શું છે એના ડોક્યુમેન્ટને એ બધું એના વિડીયો આપણે બનાવીશું રેડી. એ માટે આ ચેનલ તમે અત્યારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો.